નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર હિતેશ પટેલ. મારી હોસ્પિટલ એલિવેલ હોસ્પિટલ અમદાવાદમાં આવેલી છે. આજે આપણે સાયાટિકા વિશે વાત કરીશું. સાયાટિકા એટલે કે સ્લીપ ડિસ્ક, કમરમાં જે ગાદી ખસી ગઈ હોય અને નસ ઉપર દબાણ થતું હોય એને સાયાટિકા કહેવાય, સિમ્પટમ્સને સાયાટિકા કહેવાય અને જે થયું છે એને સ્લીપ ડિસ્ક કહેવાય. અહીં જેમ બતાવ્યું છે એમ કમરની અંદર 5 મણકા આવેલા હોય છે, L1, L2, L3, L4 અને L5. આ દરેક મણકાની વચ્ચે એક એક ગાદી હોય છે અને ગાદીની બંને બાજુથી એક ફુરામેન હોય, એક કાણું નાનકડું હોય, એમાંથી નસ નીકળી અને પગમાં જતી હોય છે, થાપાના ભાગમાંથી પગમાં જતી હોય છે, પગના પંજા સુધી કે અંગૂઠા કે આંગળી સુધી આ નસો જતી હોય છે. અહીં જેમ બતાવે છે એમ કોઈ પણ એક ગાદી ખસી જવાથી જો નસ ઉપર પ્રેશર ચાલુ થાય તો આખા પગમાં કે અડધા પગમાં કે બંને પગમાં જણઝણાટી ચાલુ થાય છે. આ સિમ્પટમ્સને આપણે સાયાટિકા કહીશું. આ સાયાટિકા કે સ્લીપ ડિસ્કના દર્દીઓને ચાલવામાં, ઊભા રહેવામાં, ઘણા દર્દીઓને બેસવામાં તકલીફ પડે, ઘણા દર્દીઓ લાંબુ ચાલવાનું ચાલુ કરે, 10 મિનિટ ચાલે કે 5 મિનિટ ચાલે પછી પગમાં ઝંઝાટી શરૂ થઈ જાય, એને બેસી જવું પડે, બેઠા પછી એ ફરીથી ઊભા થઈ અને ફરીથી એટલું ચાલી શકે છે. અમુક દર્દીઓને જ્યારે રોગ વધારે હોય કે દબાણ વધારે હોય ત્યારે રાત દિવસ પગમાં નસો ખેંચાયા કરે કે કમરમાં દુખાવો થયા કરે, એને આપણે સિવિયર સાયાટિકા કે વધારે માત્રામાં સ્લીપ ડિસ્ક કહીએ છીએ. સાયાટિકા અને સ્લીપ ડિસ્કની સારવાર કરતાં પહેલાં એની તપાસ કરવી ખૂબ જરૂરી છે, એટલે કે ડૉક્ટર ક્લિનિકલ એક્ઝામિનેશન કરે, એક્સરે કરે અને MRI કરે. એક્સરે અને MRI ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આ વસ્તુ સિવિયર છે, વધારે ગંભીર છે કે માઇલ્ડ છે. જો વધારે ગંભીર હોય તો એની આગળ ઉપરની સારવાર કરવી જોઈએ, માઇલ્ડ હોય તો મેડિસિન, રેસ્ટ, ફિઝિયોથેરાપી અને અમુક પ્રકારની દવાઓથી આ મટી જાય છે. હવે સાયાટિકાની અંદરની સારવારની આપણે પદ્ધતિઓ સમજવી. જ્યારે સાયાટિકા થઈ હોય તો એને આપણે 3-4 પ્રકારની એની સારવાર કરી શકાય છે. પહેલી વાત આવે મેડિસિન અને ફિઝિયોથેરાપી. શરૂઆતના સ્ટેજમાં જ્યારે દબાણ ઓછું હોય, દુખાવો ઓછો હોય અને ન્યુરોલોજિકલ કોમ્પ્લિકેશન એટલે કે નબળાઈ આવી જવી કે બીજી કોઈ વીકનેસ પગમાં ન હોય તો આપણે દવા વડે સારવાર કરી શકીએ છીએ. 10-15 દિવસ દવા આપી અને જો દુખાવો ઘટતો જાય તો આગળ કંઈ કરવાની જરૂર પડતી નથી. પરંતુ જો શરૂઆતથી જ દબાણ વધારે હોય કે નસનો સોજો વધારે હોય તો એવા સંજોગોમાં લિવેલ હોસ્પિટલમાં કમરમાં ઇન્જેક્શન મૂકી અને આ સારવાર કરવામાં આવે છે. કમરમાં મુકાતા ઇન્જેક્શનમાં ચામડી બેરી કરી એની મુખ્ય નસની આજુબાજુની જે નસ છે એટલે કે ફોરામિનલ બ્લોક છે ત્યાં જઈ અને આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ, એટલે અંદર નવના જે સોજા છે એ ઓછા થઈ જાય છે, એટલે કે દુખાવો બંધ થઈ જાય છે. હવે જે દર્દીઓની ગાદી વધારે ખસી ગઈ હોય, નવ ઉપરનું દબાણ વધારે હોય, એમને કમરમાં એક દૂરબીન દાખલ કરી જે ગાદીનો ટુકડો બહાર ખસી ગયો છે એ ટુકડાને દૂર કરી અને એન્ડોસ્કોપિક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, એટલે કે દૂરબીન વડે કમરની ખસી ગયેલી ગાદીને દૂર કરવામાં આવે છે. હવે દર્દીના કેટલાક પ્રશ્નો એન્ડોસ્કોપિક સારવાર માટેના હોય છે. સાયાટિકાની સારવાર જ્યારે દૂરબીનના ઓપરેશન વડે કે બીજા કોઈપણ પ્રકારના નાનકડા કે મોટા ઓપરેશન વડે જ્યારે કરવામાં આવે છે ત્યારે દર્દીઓને અમુક પ્રશ્ન હોય છે કે મારી આ ખસી ગયેલી ગાદીના ટુકડાને જ્યારે તમે દૂર કરી દેશો, ત્યાંથી બહાર કાઢી દેશો તો આગળ ભવિષ્યમાં મને કંઈ તકલીફ થાય? તો મારું એવું માનવું છે કે આવો નાનકડો એક ટુકડાને કમરમાંથી જો નસ ઉપર દબાણ કરતો હોય તો એ દર્દીના હિતમાં જેને દૂર કરી દેવો જોઈએ. એ દૂર કરવાથી કે આવી સારવાર કરવાથી દર્દીના નોર્મલ જીવનની અંદર ક્યારેય કંઈ તકલીફ પડતી નથી. મોટાભાગના દર્દીઓ આવી સારવારના મહિના કે 2 મહિના પછી 2-વ્હીલર ચલાવી શકે, 4-વ્હીલર ચલાવી શકે, પર્વતો પણ ચડી ઉતરી શકે, એમની જે પહેલાંની ફિઝિકલ એક્ટિવિટી જે કરતા હોય એટલી ફિઝિકલ એક્ટિવિટી એ કરી શકે છે. દરેક માણસે પોતાની ઉંમર પ્રમાણે દરેક એક્ટિવિટી કરી શકાય છે, પરંતુ આખી ગાદીમાંથી 5% કે 10% ભાગ જો બહાર નીકળી ગયેલો હોય અને એને આપણે મિનિમલી ઇન્વેઝિવ એટલે કે કોઈપણ પ્રકારના દૂરબીન વડે દૂર કરીએ તો કોઈપણ પ્રકારની એવી તકલીફ થવાની શક્યતાઓ રહેતી નથી. અને છતાં પણ દરેક દર્દીને સારવાર પહેલાં એના ફાયદા, ગેરફાયદા, સારવાર કેમ કરવાની છે, ભવિષ્યમાં શું શું કરી શકાય, શું ના કરી શકાય, એમની ઉંમર, વજન અને શારીરિક શક્તિ પ્રમાણે જે કરી શકાય છે એ આપણે એમને સંપૂર્ણ સમજાવી દઈએ છીએ.